નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. કુંવરબાઈનું મામેરુ યોજનાની અંદર તમે લાભ લેવો હોય અને એના માટે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો કેવી રીતે ભરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે. વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અવશ્ય તમામ મિત્રો સુધી શેર કરશો. સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ઈ સમાજ કલ્યાણ આટલું લખવાનું છે. આટલું લખી અને સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ SJED નામની આવી જશે. એના પર ક્લિક કરવાનું છે. તમને ના આવડે તો આની સીધી લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એટલે તમે સીધા આ ઈ સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે એના પર આવી જશો. આ વેબસાઇટ પર અગાઉ તમે કોઈ પણ યોજના માટે ફોર્મ ભરેલું હોય તો તમારું રજિસ્ટ્રેશન કરેલું હશે. જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો રજિસ્ટ્રેશન કરવું પડે. તો અહીં ન્યૂ યુઝર પ્લીઝ રજિસ્ટર હિયરનો ઓપ્શન આપ્યો છે, તો એના પર ક્લિક આપવાનું છે. હવે રજિસ્ટ્રેશન માટેનું પેજ ઓપન થઈ જશે. અહીં ફૂલ નામ એઝ પર આધાર, તો તમે કુંવરબાઈનું મામેરું છે એ કન્યા પક્ષે ફોર્મ ભરવાનું હોય છે, કન્યાએ ભરવાનું હોય છે. તો અહીં કન્યાની ડિટેલ્સથી આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો કન્યાના આધાર કાર્ડ મુજબ આધાર કાર્ડનું નામ, ત્યાર પછી અહીં ફિમેલ પસંદ કરી દેવાનું છે, બર્થ ડેટ જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે જ વિગતો અહીં દાખલ કરવાની છે. કાસ્ટ અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. આધાર કાર્ડ નંબર, મેઇલ એડ્રેસ પણ નાખવાનું છે. ત્યાર પછી મોબાઈલ નંબર, મેઇલ એડ્રેસ ફરજિયાત નાખજો જેથી આગળ પડતા આપણને કામ આવે. મોબાઈલ નંબર, પાસવર્ડ તમારે જે પણ રાખવો હોય એ રાખી શકો છો. સેમ પાસવર્ડ અહીં રાખવાનો છે. અહીં કેટેગરી પસંદ કરવાની છે, કેપ્ચા નાખી દો અને રજિસ્ટર પર ક્લિક આપો. ના ખ્યાલ આવે તો વિડીયોના કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો. હવે આ પ્રમાણે વિગતો કન્ફર્મ કરવા માટે બતાવશે, તો અહીં કન્ફર્મ પર ક્લિક આપી દેવાનું છે. વિગતો બરાબર હોય તો હવે રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ આવી જશે. યુઝર આઈડી તમારે અહીં લોગિન શો થશે, તો એને કોપી કરી લેવાનું છે અને સેવ કરી લેવાનું છે. કાં તો આનો સ્ક્રીનશોટ લઈ લો, ઓકે બટન પર ક્લિક આપો. હવે તમારું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. હવે આપણે સીધું લોગિન કરવાનું છે. અહીં સિટીઝન લોગિન આપ્યું છે. અહીં યુઝર આઈડી નાખી દો, પાસવર્ડ નાખી દો, આ કેપ્ચા અહીં દાખલ કરી દો અને લોગિન પર ક્લિક આપો. હવે અરજદારની પ્રોફાઇલની વિગતો ફિલ કરવા માટે ઓપ્શન આવી જશે. જે પ્રમાણે અહીં દાખલ કર્યું છે એ પ્રમાણે અહીં ગુજરાતીમાં દાખલ કરો. એ જ રીતે અહીં પિતાનું નામ નાખવાનું છે ઇંગ્લિશમાં, તો એ પ્રમાણે ગુજરાતીમાં દાખલ કરો. બીજી વિગતો છે ભરેલી હશે. અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ પર ક્લિક કરી અને અપલોડ કરી દેવાનો છે. નીચે સ્ક્રોલ કરો, અહીંથી જિલ્લો પસંદ કરવાનો આવશે, અહીંથી તાલુકો પસંદ કરવાનો આવશે, એ જ પ્રમાણે ગામ પસંદ કરવાનું આવશે. અરજદારનું ગામનું નામ અહીં ખાલી નાખવાનું છે અને પિનકોડ નાખવાનો છે. એ જ પ્રમાણે ઉપર મુજબ જ હોય વિગતો, અથવા તો તમારું અરજદારનું કાયમી સરનામું અલગ હોય તો એ કાયમી સરનામું અહીં અલગથી દાખલ કરવાનું છે. જો ઉપર મુજબ જ હોય તો પછી અહીં ટીક માર્ક કરી દેવાનું છે અને અપડેટ પર ક્લિક આપવાનું છે. હવે આ પ્રમાણે આ તમારું ડેશબોર્ડ છે ઓપન થઈ જશે. તમે જે કેટેગરીના હોય એ પ્રમાણે યોજનાઓનો લાભ અહીં બતાવશે. જે પણ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવું હોય એની અંદર ભરી શકો છો. આ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ માટેનું રજિસ્ટ્રેશન પ્રોસેસ અહીં પૂરી થઈ છે. હવે પહેલાં જ નંબર પર બતાવે છે કુંવરબાઈનું મામેરું. એવું નથી કે આ યોજના, તમે કંઈ કોઈ પણ યોજના માટે આટલી બધી યોજનાઓ છે તો એના માટે સેમ રજિસ્ટ્રેશન છે. એટલે તમારે આ વેબસાઇટ પર ગમે તે યોજના માટે ફોર્મ ભરવું હોય તો ફરીથી રજિસ્ટ્રેશન કરવું પડશે નહીં. અહીં આપણે કુંવરબાઈનું મામેરું માટે ફોર્મ ભરીએ છીએ તો એના પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી અહીં પાત્રતાના માપદંડ આપ્યા છે. આવક મર્યાદાનું ધોરણ 6 લાખ છે. યોજના 2 કન્યા સુધી આ યોજનાનો લાભ મળે, આ બધું છે. 12,000ની સહાય ચૂકવવામાં આવશે અને 1/4/2021 પછી લગ્ન કરનાર, એ તારીખ છે એ બદલાતી રહે છે આપણને ખ્યાલ છે. કન્યાને જૂના દર મુજબ 10,000ની સહાય ચૂકવવામાં આવશે. રજૂ કરવાના ડોક્યુમેન્ટ તો આધાર કાર્ડ, વાલીનો આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને બેંક પાસબુક, બરાબર આટલું. ઓકે બટન પર ક્લિક આપો. હવે ફોર્મ ઓપન થઈ ગયું છે. નીચે સ્ક્રોલ કરો, ઉપરની વિગતો છે ફિલ કરેલી આવશે ઓટોમેટિક. લગ્ન સમૂહલગ્નમાં કરેલ છે તો હા, કરેલ હોય તો હા, જો સમૂહલગ્ન હોય તો સમૂહલગ્નનો જિલ્લો અને સમૂહલગ્નનો તાલુકો, એ સ્થળનો તાલુકો અને જિલ્લો પસંદ કરવો પડશે. અહીં મારા પ્રકારમાં ના છે તો હું ના પસંદ કરીશ. ત્યાર પછી રાજ્યનું નામ, કાયમી સરનામું અને હાલનું સરનામું સેમ છે. આપણે પ્રોફાઇલ ક્રિએટ કરી હોય તો અહીં લખવાની જરૂર પડશે નહીં. જો તમારે લખવાની જરૂર પડે તો અહીં સિલેક્ટ કરી લેવાનું છે એ પ્રમાણે તાલુકો, જિલ્લો, ગામડું અને અરજદારનું જે સરનામું છે એ પિનકોડ નાખી દેવાનું છે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક આપો. હવે બીજું સ્ટેપ ઓપન થઈ ગયું છે. લગ્ન કર્યાની તારીખ અહીં દાખલ કરવાની છે.
લગ્ન કર્યાની તારીખ દાખલ કરશો એટલે લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલી છે ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા, કુલ કેટલી બહેનો છે એ અહીં લખવાનું છે. લગ્ન કરનાર કન્યાના પિતાના આધાર કાર્ડનો નંબર એ અહીં નાખવાનો છે. ત્યાર પછી લગ્ન કરનાર કન્યાના મા બાપ અથવા વાલી બધા સાધનોની જે વાર્ષિક આવક છે આવકના દાખલા પરથી અહીં લખવાની છે. ત્યાર પછી કન્યાના પિતાનું સરનામું તો એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. તાલુકો, જિલ્લો, ગામડું, ગામનું નામ લખવાનું છે, પિનકોડ દાખલ કરી દેવાનો છે. કોઈપણ સ્ટેપમાં મિત્રો ખ્યાલ ના આવે તો કમેન્ટ બોક્સમાં અવશ્ય કમેન્ટ કરજો. નીચે સ્ક્રોલ કરો. અહીં યુવક જેની સાથે લગ્ન કર્યા હોય યુવકનું પૂરેપૂરું નામ નાખવાનું છે, આધાર કાર્ડ મુજબ જ નાખજો. યુવકનો આધાર નંબર નાખવાનો છે, યુવકના પિતાનું નામ, યુવકની જાતિ કઈ છે, યુવકની પેટા જાતિ એ પણ નાખવાનું છે, યુવકની જન્મ તારીખ નાખવાની છે. જન્મ તારીખ નાખશો એટલે લગ્નના દિવસે યુવકની જે ઉંમર છે એ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી બેંકની વિગતો છે કન્યાની નાખવાની છે, તો અહીં બેંકની વિગતો કન્યાની નાખવાની છે. બેંકની શાખાનું નામ નાખવાનું છે, બેંકનું નામ, IFSC કોડ અને એકાઉન્ટ નંબર. ત્યાર પછી લાસ્ટમાં સેવ એન્ડ નેક્સ્ટ આપો. હવે આ પ્રકારેનું સ્વ ઘોષણાપત્રક છે ડાઉનલોડ થઈ જશે. આને તમારે પ્રિન્ટ કરી અને ભરી દેવાનું છે. અહીં કન્યાના પિતાનું પૂરેપૂરું નામ નાખવાનું છે, અહીં ઉંમર નાખવાની છે, જિલ્લો, તાલુકો અને ત્યાર પછી ગામડું. કેટલી કન્યાઓ છે અને દીકરી કેટલી છે એ નાખવાનું છે અને તેમાં કયા નંબરની દીકરી છે. તો એ બીજો નંબર હોય તો બીજો, પહેલો નંબર હોય તો પહેલો. ત્યાર પછી જે કન્યાના લગ્ન થયા છે પુત્રીનું નામ અહીં નાખવાનું છે અને એની લગ્નની તારીખ અહીં નાખવાની છે. નીચે સ્ક્રોલ કરો. ત્યાર પછી અહીં પુત્રી તો પાલ્ય, તો અહીં પાલ્ય ચેકી નાખવાનું છે. ત્યાર પછી પુત્રીનું નામ ફરીથી નાખવાનું છે, લગ્નની તારીખ નાખવાની છે, જ્યાં લગ્ન થયા હોય એ સ્થળનું સરનામું નાખવાનું છે, ગામનું નામ, તાલુકો અને જિલ્લો આટલું નાખવાનું છે. સ્થળ નાખી દેવાનું છે જ્યાંથી તમે આ એકરાર કરતા હોય એ સ્થળનું નામ, તમારા ગામનું નામ નાખશો તો પણ ચાલશે. અને જે તારીખે તમે ફોર્મ આ ભરતા હોય સ્વ ઘોષણાપત્રક એની તારીખ નાખવાની છે. કન્યાના વાલીની પિતાની સહી નાખી દેવાની છે, એનો પિતાનું પૂરું નામ નાખી દેવાનું છે અને એનો આધાર કાર્ડનો નંબર અહીં નાખશો એટલું સારું રહેશે. અને નીચે આધાર કાર્ડ એવું લખી દેવાનું છે. આટલું લખી આનો ફોટો પાડી દેવાનો છે, PDF બનાવી દેવાની છે અને પછી ફરી અહીં સ્વ ઘોષણાપત્રક અહીં અપલોડ કરી દેવાનું છે. એક MB કે તેથી ઓછી સાઇઝમાં હોવું જોઈએ. એ જ પ્રમાણે બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ તો એ પણ અહીં અપલોડ કરવાની થાય છે, તો એ પણ ધ્યાન રાખવાનું છે, અપલોડ કરી દેવાની છે. હવે અહીં તમે જોઈ શકો છો કે મેં આધાર કાર્ડ, આવકનો દાખલો, મેરેજ સર્ટિફિકેટ, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, પાસબુક આ તમામ વસ્તુ અપલોડ થઈ ગઈ છે. અહીં સેવ એન્ડ નેક્સ્ટ આપું છું. હવે ત્રણ સ્ટેપ ક્લિયર થઈ ગયા છે, ચોથું સ્ટેપ છે એકરારનું. આપણે નિયમો અને શરતો વાંચ્યા જ છે, ખરું કરી દેવાનું છે. સેવ એપ્લિકેશન પર ક્લિક આપો, ત્યાર પછી અહીં સબમિટ પર ક્લિક આપો. હવે મોટો મેસેજ આવી જશે, થેન્ક યુ, અને તમારું નામ આવી જશે. તમારી કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઈનું મામેરી યોજના માટે અરજીની નોંધણી થઈ ગઈ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે. તમારો અરજી નંબર અહીં આપી દીધો છે તો એને કોપી કરી લેવાનો છે. અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક આપી અરજી પ્રિન્ટ કરી લેવાની છે. પણ તમારે અરજી પ્રિન્ટ કરવાની થાય, અરજી જોવી હોય તો એ અહીં જોઈ શકો છો, અહીંથી પ્રિન્ટ પણ કરી શકો છો. જ્યારે પણ તમે આ વેબસાઇટ પર તમારા યુઝર નામ અને પાસવર્ડથી લોગિન કરશો તો તમારે આ અરજીની જે વિગત છે એ જોવા મળશે અને અરજીનું જે સ્ટેટસ છે અહીંથી જોવા મળશે, અરજી પર કામ ચાલુ છે એવું. હવે તમને એમ થાય કે અરજીનું સ્ટેટસ અહીં જોવા ન મળે અને બીજે જોવું હોય તો પણ તમારે અહીંથી આપણે હોમપેજ પર, જે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એના હોમપેજ પર આવી જવાનું છે. ત્યાં આ રીતના હોમપેજ પર આવશો એટલે અહીં નીચે જોશો તો નીચે થોડું સ્ક્રોલ કરીએ આપણે, ત્યાં અહીં યોર એપ્લિકેશન સ્ટેટસ આપ્યું છે તો એના પર ક્લિક કરવાનું છે. અહીં અરજીનો નંબર છે એ પેસ્ટ કરવાનો છે. અહીં તમારી બર્થ ડેટ નાખી દો અને ત્યાર પછી સ્થિતિ જુઓ પર ક્લિક આપો. ત્યાં ક્લિક આપશો એટલે આ રીતની અરજી નંબર આવી જશે, યોજનાનું નામ, અરજદારનું નામ, અરજી કર્યાની તારીખ અને સ્થિતિ શું છે અહીં તમને જોવા મળે છે. પડતર આપ્યું છે અને કયા સ્તરે પડતર છે તો તાલુકા ઓફિસર સાણંદ તેઓ ત્યાં છે. નીચે સ્ક્રોલ કરશો એટલે આગળની કાર્યવાહી માટે જિલ્લા કચેરીએ જશે અને એનું એડ્રેસ પણ આપ્યું છે, ફોન નંબર પણ આપ્યો છે. અહીં જુઓ તો અરજદાર એટલે અરજી સબમિટ જ થઈ છે. હજી પડતર છે, અહીં સમાજ કલ્યાણ નિરીક્ષક જોડે, જિલ્લા કારકુન જોડે જશે અને ત્યાર પછી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી સુધી જશે. આ ચારે ચાર સ્ટેપ ક્લિયર થઈ જાય એટલે તમારા બેંક ખાતાની અંદર જે પણ સહાય મળતી હશે એ ક્રેડિટ થઈ જશે. આ રીતનું કુંવરબાઈનું મામેરું યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો, સહાય મેળવી શકો છો. 2 વર્ષની અંદર તમારે ફોર્મ ભરવાનું હોય છે.
ત્યાર પછી તમે ફોર્મ એપ્લાય કરો છો તો ફોર્મ એક્સેપ્ટેડ નથી. તો વિડીયોની અંદર કોઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો. આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે, અને વિડીયો ગમ્યો હોય તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.